भरूच नर्मदा जिल्लाना आदिवासी समाज द्वारा आजे आदिवासी खेडूतोना हक अधिकारोनी सुरक्षा तेमज धारासभ्य जेतर वसाव सामे खोटा केसमां तटस्थ तपासनी मांगणी करतो आवेदन पत्र भरूच जिला कलेक्टर ने पाठव्यू हतुं। भरूच नर्मदा जिला सहित आदिवासी संगठनों द्वारा धारासभ्य चेतरवसा ऊपर खोटा केस अने जंगलनी जमीनों में आदिवासी खेडूतोने मळेल हक्को अधिकारीनी सुरक्षा माटे कलेक्टर ने आवेदन पत्र पाठव्यू हतुं। गुजरात राज्य महामहिम राज्यपाल ने संबोधीने आजरोज भरूच नर्मदा जिला सहित आदिवासी संगठनों द्वारा भरूच जिला कलेक्टर कचेरी खाते एक आवेदन पत्र पाठवामां आव्युं हतुं, जेमां खेडियापाड़ाना बोगस कोलीवाड़ा खाते आदिवासी खेडूतो द्वारा जंगल अधिकार कायदा 2006 मुजब जंगल में जमीन खेड़ता खेडूत आदिवासीओने पोताना हक अधिकार आपवा तेमज मळेल हक्को सुरक्षित राखवा कायदामां जोगवाई करवामां आवी छे, तथा जंगल खाताना अधिकारीओ आदिवासी खेडूतोना આપેલા સંદેશને નજરઅંદાજ કરીને કપાસના ઊભા પાકનો નાશ કરવા સાથે રેડિયાપાડાના ધારાસભ્ય ચિત્ર વસાવે આ બાબતે દખલગીરી કરી ખેતીમાં ઊભા પાકને કાપી નાખી ખેતીના નુકસાન કરનાર જંગલ ખાતા પાસેથી આદિવાસીને ખેડૂતનું નુકસાનનું વળતર ચૂકવવા બાબતે જણાવ્યું હતું। જે બાબતની રીસ રાખી 4 દિવસ બાદ જંગલ ખાતાના અધિકારીઓ ધારાસભ્ય તેમની પત્ની 10 લોકો સામે ફરિયાદ નોંધાવી છે, જે ખોટી ફરિયાદ હોવાની સાથે તેને રદ કરવાની માંગણી કરવામાં આવી હતી અને આ અંગેની જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર પાઠવીને કરી હતી। જય આદિવાસી, જય જોહાર, જય ભારત। ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા પર જે રીતે ખોટી એફઆઈઆર કરવામાં આવી છે એના વિરોધમાં આજરોજ સમગ્ર આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર કલેક્ટરશ્રીને, રાજ્યપાલશ્રીને અને રાષ્ટ્રપતિને આપવા જઈ રહ્યા છે। અને જે રીતે ખોટી ફરિયાદ પાયા વિહોણી જે સનદ ખેડૂતોને આપવામાં આવેલી હતી અને ખેડૂતોએ ઊભો પાક એમને નોશ કરી રહ્યો હતો અને એમને સમજાવવા ચેતરભાઈ વસાવા સાહેબે એમને સમાધાન રૂપે બધી વાતો કરી અને સમાધાન થઈ ગયું। તેના 29 તારીખ જે બનાવના 2-3 દિવસ પછી આ એફઆઈઆર નોંધાઈ છે, એ પણ એક પાયા વિરો અને ખોટી ફરિયાદ કરવામાં આવેલી છે। અને ચેતરભાઈ ચેતર વસાવા સાહેબ જે રીતે લોકસભા ભરૂચમાં જે જનસમર્થન મળ્યું છે એ રીતે એમને અહીંયા ખેડૂતોના પ્રશ્નો હોય, વિનાશકારી પ્રોજેક્ટો હોય, બળબુટ બેરેજ યોજના, એક્સપ્રેસ હાઈવે જેવા ઘણા પ્રોજેક્ટોનો એમને વિરોધ બતાવ્યો છે અને જ્યારે માનવસર્જિત પૂર આવ્યું ત્યારે એમને જનસમર્થન મળ્યું અને લોકોને જે રીતે એમને ન્યાયિક રીતે એમને બધી રીતે એમને કામગીરી કરી અને એના વિરોધમાં આજરોજ અમે આદિવાસી સમાજ, સમગ્ર આદિવાસી સમાજ આવેદન પત્ર આપીએ છીએ અને સરકારને કહેવા માંગીએ છીએ કે સાનમાં સમજી જાઓ અને અમારા ચેતરભાઈ વસાવા પર જે રીતે ખોટી ફરિયાદ થાય એને રદ કરવામાં આવે। જય આદિવાસી, જય જોહાર, જય આદિવાસી, જય જોહાર। આજરોજ અમે સમગ્ર ભરૂચ જિલ્લાના અને અન્ય જિલ્લાના લોકો પણ આદિવાસી સમાજ જે પ્રમાણે આપના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પર ખોટા કેસો કરવામાં આવ્યા અને સંડોવણી કરી છે એને સખત શબ્દોમાં અમારા આદિવાસી પ્રત્યેથી અમે વખોડી કાઢીએ છીએ। સાથે સાથે જે કોઈ આની પર તેલ રેડે છે અને કંસ બનીને ભાણિયાને હેરાન કરે છે એ કંસ મામાને કહેવા માગું છું કે આ જે કંઈ લડાઈ છે એ રાજકીય લડાઈ લડો, તમે પ્રશાસન તમારા હાથમાં છે તો શું ઉખાડી રાખવાના છે એ બહાર નથી આવવાનું તમારું કૃત્ય, પણ ધારાસભ્ય શ્રી પ્રાણ પ્રશ્નોને ઉજાગર કરે છે, આદિવાસીઓનો કોઈ મસીહા બનીને બહાર આવ્યા છે તો તમારા પેટમાં કેમ તેલ રેડાયું છે એ સમજ પડતી નથી। આજનો આદિવાસી, આજનો યુવા તમને સમજી ગયા છે કે તમે ભારતીય જનતા પાર્ટીનો હટો બની અને વસાવા સમાજને, આદિવાસી સમાજના આદિવાસી સમાજને દબાવવાનો પ્રયાસ કરો છો એ બંધ કરો। જે પ્રમાણે આદિવાસી સમાજના ચેતર વસાવાને ખોટા કેસમાં ફસાવવામાં આવે છે તો હું આરએફઓને કહું છું, જે વન અધિકારી એ લોકોનું કોઈ નિવેદન આવ્યું ખરું, ક્યાં છે? સમગ્ર મીડિયા ત્યાં ગયા, સમગ્ર જનતા ત્યાં ગઈ, આરએફઓ જે કેસ કરનાર છે એ ક્યાં છે? શું ફક્ત અને ફક્ત મનસુખભાઈ વસાવા સાહેબ જ રસ્તા પર આવે છે? એમને ઠેકો લીધો છે, એમને બધી આ સમગ્ર ઘટનાની જાણ છે ખરી? તો મારે એમને કહેવું છે ખાસ કરીને કે મનસુખભાઈ અને છોટુભાઈ તમે બહાર આવો, આદિવાસી આદિવાસી લોકોના અસ્તિત્વનો સવાલ છે, જો તમે આ રીતના કામ કરશો તો આ આદિવાસી કદાપી ઉપર આવે નહીં ને આ જ રીતે ગુલામીમાં આપણે જીવવું પડશે, પણ અમે જે કયા ભેગા થયા છે આ ગુલામી વસ્ત નથી, અમે ઈંટનો જવાબ પથ્થરથી આપવા બંધાયેલા છે, એના માટે આજે અમે રાષ્ટ્રપતિશ્રી અને કલેક્ટરશ્રી અને મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપ્યો છે કે જે કંઈ પણ હોય તે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, ચેતરભાઈ જો ગુના સાબિત થશે એને પણ અમે શિરોમાન્યથી માટે બતાવી લઈશું। જય આદિવાસી, જય જવાહર। હેલો અંકલેશ્વર, તો આપણા માટે ગુડ ન્યૂઝ છે, હવે આપણા અંકલેશ્વરમાં ખુલી ગયું છે શુભમ કેવાર અને ઓપનિંગની સાથે જ અહીંયા મળશે ઇન્ડિયાની સૌથી મોટી ડિસ્કાઉન્ટ ઓફર, એમાં પીપલ 9 થી 90% સુધીનું ડિસ્કાઉન્ટ। તો રાજધાની જુઓ છો, તમે પણ તૈયાર થઈ જાઓ દિવાળીની શોપિંગ કરવા માટે। શુભમ કિમાર છે ઇન્ડિયાનું લીડિંગ રિટેલ હાઇપરમાર્કેટ ચેઇન, જે તમારા ઘર અને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુ મળી જશે, બેસ્ટ ક્વોલિટી ગ્રોસરી થી લઈને લેટેસ્ટ ફેશન ક્લોથ્સ, ફૂટવેર, સ્ટીલ યુટેન્સિલ્સ, ડેલી નીડ્સ,
होम એપ્લાયન્સીસ બધું એકદમ વ્યાજબી ભાવ 9-90% સુધીના ડિસ્કાઉન્ટ સાથે અને આ ઓફરની સાથે સાથે બીજા પણ એડિશનલ ડિસ્કાઉન્ટ મળશે જેમ કે બાય વન ગેટ વન ફ્રી સોડિસ્કો પેમેન્ટમાં ઓફર્સ અને એક્સ્ટ્રા બેંક ડિસ્કાઉન્ટ તો તમે પણ આજે જ વિઝિટ કરો શુભમ કે માર્ટ નીરવ હેરિટેજ અંકલેશ્વર જીમખાના પાસે ગળખોલ પાટિયા અંકલેશ્વર